खेडूत मित्रों ने जनाव के आप एक जोधपुर गाम में सालमसी करीन छे हमने अपना कंपनी साथे जोड़ायला छे अने छेल्ला बे वर्ष थी अपनी प्रोडक्ट परचेज करे छे तो एमनी थोड़ी मुलाकात करीए छीए। तो सर तमारा खेतर में जे प्लांट लाग्या छे ए केटला वर्षना छे? बे वर्षना छे। बे वर्षमां केटली ऊंचाई छे आनी? 25 फूट। कम से कम बे वर्षमां 25 फूट नी ऊंचाई छे अने जाडाई पण कम से कम 10 इंच ऊपरनी जाडाई तमे जोई शको छो। અને આ પ્લાન્ટ તમે લગાવ્યો તો તમને કંપની તરફથી બધી માહિતી આપવા માટે સર્વિસ આપવા માટે એમ્પ્લોય આવતા હશે, તો શરૂઆતમાં જ્યારે માહિતી આપી એ દિવસે તમને કહેવામાં આવ્યું એ પ્રમાણે તમને પૂરેપૂરી સર્વિસ મળી છે? પૂરેપૂરી સર્વિસ। તો તમે કંપની તરફથી સંતુષ્ટ છો ખરા? સંતુષ્ટ, બિલકુલ સંતુષ્ટ છો। અને તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો કે અંદર આંતરિક પાક પણ સાહેબ કરી રહ્યા છે કે વર્ષોથી જે ખેતી કરે છે ખેતીની ખેતી થાય છે અને એની સાથે સાથે આંતરિક ખેતી પણ કરી રહ્યા છે। તો બે વર્ષના પ્લાન્ટ 25 વર્ષની હાઈટ છે, 10 થી 12 વર્ષની વેરાયટીમાં ખેડૂતો સૌથી સારામાં સારી ઇન્કમ અહીંયાથી લઈ શકે એ સંદર્ભે સાહેબે એક જોધપુરની અંદર ડેમો ઊભો કર્યો છે કે જે જોઈ અને બીજા ખેડૂતો આના માટે પ્રેરિત થાય। તો સર તમે બધી રીતે ખુશ છો, કંપની થી વન ટાઈમ રિપ્લેસમેન્ટ પણ આપે છે તો એ રિપ્લેસમેન્ટ તમને મળી ગયેલી? સર બધું મળી ગયું, રિપ્લેસમેન્ટ મળી ગયું છે, કોઈ કચાશ નથી, મતલબ કંપની તરફથી કોઈ શિકાયત છે નહીં? તો આ માટે તમે જે રિઝલ્ટ જોઈ છે તમારા ખેતરમાં, તો બીજા કોઈ ખેડૂતો માટે તમે કોઈ સંદેશો આપવા માંગશો? સર હા, કહીશું ને ભાઈ, ખરેખર આ પ્લાન કર્યા જેવું છે ને કરો અને પછી તમે જુઓ કેવી મજા આવે છે, મતલબ જે ખેતી કરો છો થશે અને એની સાથે સાથે પ્લાન્ટ હશે, એક સાઈડમાં તમને ઇન્કમ નો સ્ત્રોત ઉભો રહેતો હોય છે। ઓકે સર, થેન્ક યુ।